પિત્તનને યોહાન એક ભિખારીએ હાજા કર્યો. એક દી પિત્તને યોહાન મંદિરમાં જાય થતા જ્યારે ત્યાંય મંદિરના બારમાં પહોંચના ત્યારે ત્યાંય એક લેંગડા માણવા પૈસા માંગતો હેરો. પિત્તરે તે લેંગડા માણું દૂણ હેરીને આખા માણી પાસે તું દેવલાક પૈસા નાઈ મેલે, પણ જી માણી પાસે આય તી મેં તું દીન. ઈસુના નામમાં ઉઠ ને ચાલતો ઉજે. તરત જ પરમેશ્વરે તે લેંગડા માણવા હાજા કરી લાખો ને તો ચાલું ને ચારે બાજુ કૂદું ને પરમેશ્વરની સ્તુતિ કરું લાગનો. મંદિરના આંગણામાં જે લોકો હતે તે બધે આશ્ચર્યચકિતું ને જો માણું હાજુ ઉમેલો તી હેરું હારું. તરત જ લોકોના ટોળા એકઠા હોઈ ગયા. પિત્તરે ત્યાં આખા તુમી એ વાતથી ચકિત ઉને કા ઓ માણું હાજો ઉનો આય. આમણે સામર્થ્યથી ઓ માણું હાજો ઉનો નાય, પણ ઈસુના સામર્થ્યથી ઓ માણું હાજો ઉનેલો આય. તુમી જ રોમન રાજ્યપાલ આખેલા હતા કા? ઈસુ આ મારી લાખવામાં આવે. તુમી જીવન દેનારા મારી લાખો, પણ પરમેશ્વરે ત્યાં મરણમાંથી સજીવન કરી લાખો. તુમી જાણે નાયકા તુમી કા કરી રને લે આય. હું પરમેશ્વરે તુમણા કામોની ભવિષ્યવાણી પૂરી કરું હારું ઉપયોગ કરેલો. એ હારું હવે તુમી મન બદલા ને પરમેશ્વર ધૂણ ફીરા જેથી તુમણા પાપ માફ કરી દેવામાં આવે. પિત્તને યોહાન જી કાંઈ આખી રનેલા હતા એથી મંદિરના સરદારો ઘણા પરેશાન ઉના. તેથી ત્યાં બંદીવાન બનાવી લેધા ને કેદખાનામાં લાખી દેધા. પણ ઘણે લોકો અહીં પિત્તરના સંદેશા પર વિશ્વાસ કર્યો ને ઈસુ પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધીને 5000 હોઈ ગઈ. દુસરે દી યહૂદી સરદાર પિત્તરને યોહાના પ્રમુખ યાજકની દુસરા ધાર્મિક યાજકોની સામે લઈ આમનો. ત્યાં અહીં પિત્તરને યોહાના પૂછ્યા તમે લેંગડા માણવા કુણાએ સામર્થ્યથી હાજો કર્યો? પિત્તરે ત્યાં જવાબ આપ્યો, ઓ માણું ઈસુ મસીના સામર્થ્યથી હાજો હોઈને તુણે આગળ ઊભો આય. તુમી ઈસુ વધસ્તંભ પર જડી દેધો, પણ પરમેશ્વરે ત્યાં મરણમાંથી પાછો જીવતો કરી દેધો. તુમી તાણો ધિક્કાર કર્યો, પણ તારણ પામું હારું ઈસુના સંમતિ સિવાય દૂસરો કોઈ માર્ગ ના મળે. આગેવાનો ચકિત હતા કા? પિત્તને યોહાન ઉલા હિંમતથી વાત કરી રહેલા હતા. કજેકા ત્યાં જાણે થતા કા એ લોકો સાધારણ અભણ માણું આય, પણ પાઠી ત્યાં યાદ આમના કા એ લોકો ઈસુ હાથે રહી થતા. ત્યાં પિત્તરને યોહાના ધમકી ઓફીને પાઠી જાઉં દેધા.